પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસના હેઠળ આવતી યોજના છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાસ કરીને પારંપરિક શિલ્પકારો અને કારીગરોની સહાયતા માટે બનાવેલી યોજના છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્ય બિંદુઓ. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે કેન્દ્ર સરકારે 13,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. યોજનામાં 18 પ્રકારના પારંપરિક વ્યવસાયોને આવરી લેવામાં આવેલા છે. શિલ્પકાર અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા એક અલગ ઓળખ મળશે. પહેલા તબક્કામાં 1,00,000 રૂપિયા અને બીજા તબક્કામાં 2,00,000 રૂપિયાની સહાય 5% વ્યાજ દર પર મળી રહે છે. યોજના અંતર્ગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટૂલકિટ લાભ, ડિજિટલ લેવડ દેવડ પર ઇન્સેન્ટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કોને કોને લાભ મળશે? સુથારી કામ કરનાર, નાવ બનાવવાનું કામ કરનાર, અસ્ત્ર બનાવનાર, લુહાર, તાળું બનાવનાર, હથોડા અને ટૂલકિટ બનાવનાર, સોનારનું કામ કરનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, પથ્થર કોતરણીકાર, મોચીકામ, કડિયાકામ, ટોપલી, ચટ્ટાઈ, સાવરણી બનાવનાર, પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર, નાઈ, વાળંદનું કામ કરનાર, માળાઓ બનાવનાર, ધોબી, દરજી, માછલીની જાળ બનાવવાનું કામ કરનાર. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની પાત્રતા સ્વરોજગારના ધોરણે અસંગઠિત ક્ષેત્રમાં હાથ અને સાધનો વડે કામ કરતા કારીગર અને કુટુંબ આધારિત પરંપરાગત વ્યવસાયોમાંથી એક સાથે સંકળાયેલા કારીગર પીએમ વિશ્વકર્મા હેઠળ નોંધણી માટે પાત્ર હશે. નોંધણીની તારીખે લાભાર્થીની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ. લાભાર્થી નોંધણીની તારીખે સંબંધિત વેપારમાં રોકાયેલ હોવો જોઈએ અને તેણે સ્વરોજગાર વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ આધારિત યોજનાઓ હેઠળ લોન લીધી ન હોવી જોઈએ. દાખલા તરીકે પીએમએસવીએ નિધિ, મુદ્રા, છેલ્લા 5 વર્ષમાં. જો કે મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ જેમણે તેમની લોન ચૂકવી દીધી છે તેઓ પીએમ વિશ્વકર્મા હેઠળ પાત્ર બનશે. 5 વર્ષનો આ સમયગાળો લોનની મંજૂરીની તારીખથી ગણવામાં આવશે. યોજના હેઠળ નોંધણી અને લાભો પરિવારના એક સભ્ય સુધી મર્યાદિત રહેશે. યોજના હેઠળના લાભો મેળવવા માટે કુટુંબે પતિ, પત્ની અને અપરિણીત બાળકોના બનેલા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પરિવારના સભ્યોમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતું હોય તેમના પરિવારના સભ્યોને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર, રેશન કાર્ડ, પાન કાર્ડ, સેવિંગ બેંક ખાતાની વિગત. ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે. એક મોબાઇલ નંબર ફક્ત એક જ વાર ઉપયોગ થશે. વ્યક્તિ એ રૂબરૂ હાજર રહેવું પડશે. હવે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જાણીશું તો સૌપ્રથમ પોતાના કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં pmvishwakarma.gov.in વેબસાઇટને ઓપન કરીશું. ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરીશું. નીચે રજીસ્ટ્રેશન માટે CSC રજીસ્ટર આર્ટિસન્સ પર ક્લિક કરીશું અને પોતાના CSC આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરીશું. હવે લાભાર્થીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. લાભાર્થીના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરી રહી છે તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. જો લાભાર્થીના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી નથી કરી રહ્યું તો કરીને નો કરીને આગળ વધીશું. લાભાર્થી એ છેલ્લા 5 વર્ષમાં સ્વરોજગાર કે વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ આધારિત યોજનાઓ હેઠળ લોન લીધી ન હોવી જોઈએ. દાખલા તરીકે PMEGP, PM સ્વનિધિ, મુદ્રા જેવી યોજનાનો લાભ લીધેલ હશે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. જેમણે તેમની લોન ચૂકવી દીધી છે અથવા આ પ્રકારની યોજનાનો લાભ લીધો નથી એ લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકશે તો આપણે નો કરીને આગળ વધીશું. અહીં આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીશું. આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઇલમાં આવેલ OTP અહીં દાખલ કરીશું. ત્યારબાદ લાભાર્થીની ફિંગર કેપ્ચર કરીશું. ફિંગર કેપ્ચર કર્યા બાદ લાભાર્થીની ડિટેલ આધાર પ્રમાણે અહીં આવી જશે, જેમાં તેની વૈવાહિક સ્થિતિ સિલેક્ટ કરીશું અને તેની જે કેટેગરી હશે તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ નીચેના ઓપ્શનમાં દિવ્યાંગજન એટલે શારીરિક ખોળખામ પણ હોય તો યસ કરીશું અને ખોળખામ પણ ના હોય તો નો કરીશું. લાભાર્થી પોતાના જ રાજ્યમાં રહીને ધંધો કરતો હોય તો યસ કરીશું, બીજા રાજ્યમાં જઈને ધંધો કરતો હોય તો નો જ રહેવા દઈશું. એ જ પ્રમાણે લાભાર્થી પોતાના જિલ્લામાં રહીને ધંધો કરતો હોય તો યસ કરીશું, બીજા જિલ્લામાં જઈને ધંધો કરતો હોય તો નો જ રહેવા દઈશું. લાભાર્થી લઘુમતી સમુદાયનો છે તો અહીં યસ કરીને બાજુમાં આપેલા લઘુમતી સમુદાયના લિસ્ટમાંથી સમુદાયને સિલેક્ટ કરીશું અને લાભાર્થી લઘુમતી સમુદાયનું નથી તો અહીં નો જ રહેવા દઈશું. નીચે કોન્ટેક્ટ ડિટેલ ઓટોમેટિક હશે, જેમાં મોબાઇલ નંબર અને આધાર કાર્ડ નંબર લખેલો જ હશે. પાન કાર્ડ નંબર ફરજિયાત નથી, હોય તો લખી શકો છો. ફેમિલી ડિટેલ્સમાં અહીં લાભાર્થીના રેશન કાર્ડનો નંબર દાખલ કરીશું અને ત્યારબાદ ફેચ ડિટેલ ઉપર ક્લિક કરીશું. અહીં આ સર્વરમાં રેશન કાર્ડની ડિટેલ હશે તો ઓટોમેટિક અહીં આવી જશે. અગર સર્વરમાં કોઈ એરર હોય અહીં એડ્રો બટન પર
पर क्लिक करीने मेन्युअली लाभार्थीना फेमिलीनी एंट्री करी शकाय छे। त्यारबाद आधार एड्रेस मां ऑटोमेटिक एड्रेस स्टेट अने पिन कोड आवी जशे। फक्त आपणे जिल्लो सिलेक्ट करवानो रहेशे। करंट एड्रेस एटले के हालनुं सरनामुं लाभार्थी आधार कार्डना सरनामा प्रमाणे रहेतो होय तो आ ऑप्शन सिलेक्ट करीशुं। लाभार्थी बीजा कोई गाम के शहेरमां रहेतो होय तो अधर ऑप्शन सिलेक्ट करीशुं। प्रोफेशन अने ट्रेड डिटेलमां लाभार्थीनो धंधो सिलेक्ट करीशुं के ते हाल कया प्रकारनो धंधो करी रह्यो छे। बिजनेस एड्रेस एटले के धंधानुं सरनामुं। जो लाभार्थी आधार कार्डना सरनामानी जग्या ए धंधो करतो होय तो सेम एज आधार सिलेक्ट करीशुं। लाभार्थी हालना सरनामा प्रमाणे धंधो करतो होय तो करंट एड्रेस सिलेक्ट करीशुं अने लाभार्थी बीजी कोई जग्याए धंधो करतो होय तो अधर करीशुं। त्यारबाद सेविंग बैंक डिटेल्स ना ऑप्शन मां फक्त लाभार्थीनी सेविंग बैंकनी डिटेल भरवानी रहेशे। क्रेडिट सपोर्ट ऑप्शनमां लाभार्थीने जो लोननी जरूर होय अने लोन माटे एप्लाय करवू होय तो मे बी लेटर ऑप्शन पर क्लिक करीशुं अने योजनाना नियम प्रमाणे ओछामां ओछा 50,000 अने वधुमां वधु 1,00,000 सुधीनी रकम आ बॉक्समां लखीशुं। जो लाभार्थीने हाल लोननी जरूरियात नथी तो आ ऑप्शनने ओपन करीशुं नहीं। डिजिटल इन्सेंटिव डिटेल एटले के लाभार्थी कोई पण यूपीआई एप्लिकेशननो उपयोग करतो होय तो योजना हेठळ लाभार्थीने डिजिटल ट्रांजेक्शन माटे दर महीने मेक्सिमम 100 रुपया सुधीनो लाभ प्रति ट्रांजेक्शन 1 रुपया प्रमाणे मळशे। लाभार्थी यूपीआई नो उपयोग करतो होय तो नीचे यस करीने एड रोफ पर क्लिक करीने यूपीआई आईडी लखीशुं। लाभार्थी यूपीआई आईडी यूज नथी करी रह्यो तो नोज रहेवा दईशुं। स्किल ट्रेनिंग एटले कौशल्य तालीम। लाभार्थी नीचेना तालीम कार्यक्रमो अने कौशल्य तालीम माटे पात्र छे जेमां लाभार्थीने 5 दिवसनी बेसिक कौशल्य तालीम अने 15 दिवसनी एडवांस कौशल्य तालीम मळवा पात्र रहेशे। लाभार्थी ए स्किल ट्रेनिंग माटे नोंधणी करावी हशे अने कौशल्य तालीम प्रमाणपत्र मेळवेल हशे। તેમને આ યોજના હેઠળ ધંધાને લગતા ટૂલકીટ લાવવા માટે 15,000 રૂપિયાની ગ્રાન્ટ મળવા પાત્ર છે। માર્કેટિંગ સપોર્ટના ઓપ્શનમાં લાભાર્થીને પોતાના ધંધા રોજગારના ગ્રોથ માટે કયા પ્રકારના માર્કેટિંગ સપોર્ટની જરૂર છે એ અહીં આપેલા 5 ઓપ્શનમાંથી લાભાર્થીને જરૂરી લગતા ઓપ્શન સિલેક્ટ કરી સેવ કરી નેક્સ્ટ કરો। ડિક્લેરેશન ડિટેલ્સ ઓપ્શનમાં લાભાર્થીનું ડિક્લેરેશન છે જેમાં લાભાર્થી એ આપેલી માહિતી સાચી છે અને તેની સહમતિથી માહિતી આપી હે। અગર માહિતી ખોટી હશે તો સરકારી નિયમ પ્રમાણે જે પણ લીગલ એક્શન થશે એ મને મંજૂર છે। ત્યારબાદ આઈ એગ્રી બટન પર ક્લિક કરીશું અને સબમિટ બટન પર ક્લિક કરીશું। અહીં એપ્લિકેશનનો રેફરન્સ નંબર આપણી આગળ શો થશે જેને કોપી કરીને એક્સેલમાં સેવ કરી દેશો। ડન બટન પર ક્લિક કરીશું। અહીં તમને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજીસ્ટ્રેશનના 3 સ્ટેપ જોવા મળશે જેમાં પ્રથમ સ્ટેપ આધાર ઈ કેવાયસી નું કમ્પ્લીટ થઈ ગયું છે। બીજું સ્ટેપ યોજનામાં રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે અને ત્રીજું સ્ટેપ છે જેમાં એપ્રુવલ બાકી છે જે ગ્રામ્ય કક્ષાએ શહેર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વેરિફિકેશન થશે। ત્યારબાદ લાભાર્થી પોતાનું સર્ટિફિકેટ આઈડી કાર્ડ અને ક્યુઆર કોડ ડાઉનલોડ કરી શકશે। આમ આ પ્રમાણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી શકાય છે। આપણે આવી જ રીતે આપણા કોમન સર્વિસ સેન્ટરમાં આવતા લાભાર્થીનું રજીસ્ટ્રેશન આ પ્રમાણે કરવાનું રહેશે। આવા જ વિડીયો મેળવવા માટે અમારી ડિજિટલ સેવા ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરશો। ધન્યવાદ।